नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल द्वारा आयोजित डीएलएस सिस्टम में हूं मनोज परमार आप सब विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करूं छु। विद्यार्थी मित्रों, तो स्टैंडर्ड 11 सब्जेक्ट अकाउंट चैप्टर नंबर 1 लेक्चर नंबर 6 अपने जोइए पारिभाषिक शब्द। तो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर के अंदर आपने 10 पारिभाषिक शब्दों कंप्लीट कर चुकिया छे। आजे अगर पारिभाषिक शब्दों का जवाब छे तो जो ये पारिभाषिक शब्दों अकाउंट नी अंदर नंबर 11 घालखा એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો જેનું બીજું નામ છે ડૂબેલું લેણું એટલે કે બેડ ડેટ્સ, બરોબર। તો ડૂબેલું લેણું જેને વંચાય છે બેડ ડેટ્સ, સ્પેલિંગ છે BADDETS, એમાં આ છે બી છે એ સાઇલન્ટ છે એટલે ડેટ્સ વંચાય છે ડેટ્સ શું થયો ચાલુ બેડ ડેટ્સ, તો બેડ ડેટ્સ તરીકે ઓળખાય છે ઘાલખા ડૂબેલું લેણું। તો ઘાલખા ક્યારે પડે અથવા ડૂબેલું લેણું કોને કહેવાય, તો એની વ્યાખ્યા છે જો ધંધાના દેવાદાર પાસે, કોની પાસેથી દેવાદાર પાસે, ધંધાના દેવાદાર પાસેથી પૂરેપૂરી કે અંશત રકમ વસૂલ થઈ શકે તેમ ન હોય તો તે રકમને ઘાલખા જ કહે છે, અને ઘાલખા એટલે એનું શું છે નુકસાન છે। પરિવિદ્યાર્થી મિત્રો, ધંધાના દેવાદાર પાસે, હવે દેવાદાર એટલે કોણ, તો કે પેઢી અથવા તો ધંધાએ જેને ઉધાર માલ વેચ્યો હોય એને દેવાદાર કહેવાય। લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી દેવાદાર લેણદાર, તો દેવાદાર એટલે કોણ, તો કે પેઢીએ અથવા તો ધંધાએ જેને ઉધાર માલ વેચ્યો છે, જેની પાસેથી આપણે નાણાં લેવાના છે એને પૈસા ચૂકવા નથી, તો એવો વ્યક્તિ ધંધાનો શું છે દેવાદાર છે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં। તો ધંધાના દેવાદાર પાસેથી પૂરેપૂરી કે અંશતઃ રકમ કા પૂરેપૂરી અથવા તો અમુક મીન્સ અંશતઃ રકમ વસૂલ થઈ શકે તેમ ન હોય તો તે રકમને શું કહેવાય છે ઘાલખાર કહે છે। ઘાલખાર પેઢીનું નુકસાન છે, અને એટલે જ ઘાલખાની બાકી કેવી હોય ઉધાર હોય। દાખલા જ્યારે આવશે ત્યારે ઘાલખાર સપોઝ 5000 આપી છે તો તમારે ઉધાર સાઈડ રાખવાનું થશે, તો ઘાલખાની બાકી ઉધાર હોય। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 12 છે ખર્ચ। ખર્ચને કહેવાય છે એક્સપેન્સ, બરાબર। ખર્ચા હોય તો એક્સપેન્સીસ બહુવચન છે, એક્સપેન્ડિચર, બરાબર। એક્સપેન્ડિચર ઘણા બોલે છે પણ ખરેખર એક્સપેન્ડિચર શબ્દ છે, તો એક્સપેન્ડિચર એટલે ખર્ચ, બરાબર। એની વાત કરીએ ખર્ચ કોની કહેવાય, તો કે વસ્તુ સેવા કે લાભના બદલામાં ચૂકવેલ રકમને ખર્ચ કહેવાય છે। વસ્તુ સેવા કે લાભના બદલામાં ચૂકવેલ રકમને ખર્ચ કહેવાય છે। ખર્ચના 3 પ્રકાર છે, કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, તો કે 3 ખર્ચ 3 પ્રકારે થાય છે, એટલે કેટા એટલે 1 2 3, રોમન 1 2 3 કરીને તમારે લખવાનું છે। તો ખર્ચના 3 પ્રકાર છે, પેલો ખર્ચ છે મહેસૂલી ખર્ચ, જેને કહેવાય છે રેવન્યુ એક્સપેન્ડિચર, મહેસૂલી એટલે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે ખર્ચ, તો મહેસૂલી ખર્ચ એમાં લખ્યું કે જે ખર્ચ વારંવાર કરવો પડે અને તેનો લાભ ટૂંકા સમય માટે મળે એવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે। પરિચિત વિદ્યાર્થી મિત્રો, જે ખર્ચ વારંવાર કરવો પડે અને તેનો લાભ ટૂંકા સમય માટે મળે એવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે। દાખલા તરીકે પગાર, મુસાફરી ખર્ચ વગેરે, તો આ બધાને મહેસૂલી ખર્ચ કહેવાય। પગાર ચૂકવવામાં એવો મુસાફરી ખર્ચ છે એ ચૂકવીએ છીએ, તે કેવો ખર્ચ છે મહેસૂલ, જે વારંવાર થાય। સપોઝ પગાર, પગાર દર મહિને આપણે ચૂકવવાનું થશે, બરાબર, વારંવાર કરવો પડશે, પણ એનો લાભ ટૂંકા સમય માટે મળે। આજે મજૂરે કાંઈ પણ કામ કર્યું એકાઉન્ટ માટેનો લાભ 1 મહિના સુધી ધારો કે તમને મળ્યો, એ ટૂંકા સમય માટે મળ્યો કહેવાય, તેવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે। દાખલા તરીકે પગાર અને મુસાફરી ખર્ચ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું છે મૂડી ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર। તો કેપિટલ એક્સપેન્ડિચર કોને કહેવાય એની વાત કરીએ, તો એમાં લખ્યું છે કે જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળે
ની મિલકત ઊભી થાય તો એવા ખર્ચને મૂડી ખર્ચ કહે છે. દાખલા તરીકે યંત્ર ગોઠવવાની મજૂર તો એ મૂડી ખર્ચ છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો શું કહે છે, જો કે જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળે અને તેનાથી મિલકત ઊભી થાય, મિલકત ઊભી થાય તો એવા ખર્ચને મૂડી ખર્ચ કહે છે. દાખલા તરીકે યંત્ર ગોઠવવાની મજૂર જો એક જ વખત થાય એનાથી મિલકત પણ ઊભી થાય તો એ ખર્ચ કેવો છે, મૂડી ખર્ચ. તમે તમારી પેઢીમાં વીજ કારખાનાની અંદર યંત્ર મંગાવ્યું, 5 લાખનું યંત્ર છે પણ સ્પેશિયલ ગોઠવવાવાળા મજૂરો હોય, કેમ ફિટિંગ કરવું, કેમ ગોઠવવું, તો એની 1000 રૂપિયા મજૂરી તમે જોઈ લો તો એ 1000 રૂપિયા એક જ વખત ચૂકવવાના થશે. યંત્ર આવ્યું ત્યારે વારંવાર ચૂકવવાનું નથી. તો એવા ખર્ચને કેવો ખર્ચ કહેવાય છે, તો કે મૂડી ખર્ચ કહેવામાં આવે છે. તો આ ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ, તમે કોઈ મકાન લીધું ધારો તો મકાન માટે દસ્તાવેજ કરવો પડે તો એ દસ્તાવેજનો ખર્ચ કેવો ખર્ચ છે, મૂડી ખર્ચ છે. એક જ વખત થશે ત્યારે, તો કે તમે મકાન જ્યારે ખરીદ્યું ત્યારે. તો એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવામાં આવે છે જેનાથી મિલકત ઊભી થાય છે અને એક જ વખત કરવામાં આવે છે ને લાભ લાંબા સમય સુધી મળે છે. એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવામાં આવે છે, કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ રોમન 3 પ્રસારિત મહેસૂલી ખર્ચ, જેને કહેવાય છે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર એ નહીં પૂછે, તો રેવન્યુ એક્સપેન્ડિચર તમે એડ કરી શકો છો, પણ પ્રસારિત માટેનો શબ્દ છે ડિફર્ડ, ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, પ્રસારિત મહેસૂલી ખર્ચ. તેની વાત કરીએ, જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળે અને તેનાથી મિલકત ઊભી ન થાય તો તેવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળે અને તેનાથી મિલકત ઊભી ન થાય તો એવા ખર્ચને શું કહેવાય, પ્રસારિત મહેસૂલી ખર્ચ કહે છે. આ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. દાખલા તરીકે લઈએ સાઇન બોર્ડનો ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો સાઇન બોર્ડનો ખર્ચ છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, જેને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ, ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. દરેક ખર્ચની બાકી ઉધારો, કોઈ પણ ખર્ચની વાત કરીએ તો દરેક ખર્ચની બાકી કેવી હશે, ઉધાર હશે. તો ત્રણેય પણ ખર્ચ, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, પ્રસારિત મહેસૂલી ખર્ચ, ત્રણેય ખર્ચની બાકી કેવી હશે, ઉધાર હશે. હવે જો પ્રસારિત મહેસૂલી એટલે હું તો મૂડી ખર્ચ જેવી વ્યાખ્યા, ભાઈ જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળે અને તેનાથી મિલકત ઊભી ન થાય, આમાં મિલકત ઊભી થાય એવું હોય, આમાં મિલકત ઊભી ન થાય તો એવા ખર્ચને કેવો કહેવાય, પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે લીધું સાઇન બોર્ડ નો ખર્ચ. સાઇન બોર્ડ એટલે આપણે ખબર છે હોર્ડિંગ્સ મોટા મોટા, બરોબર. આજે દાખલા તરીકે તમે જાઓ છો સર્કલ, ભક્તિનગર સર્કલ માં નીકળ્યા, ભક્તિનગર સર્કલ ની અંદર મોટા મોટા હોર્ડિંગ્સ હોય. હલો મેઘાણી રંગભવન માટે હોર્ડિંગ્સ છે, સામેની સાઈડ બેંક છે, એચડીએફસી એની માટે હોર્ડિંગ્સ છે, આ બાજુ હોર્ડિંગ્સ છે. તો એનો ચાર્જ હોય, સપોઝ 2 વર્ષ સુધી આપણે રાખવું છે હોર્ડિંગ્સ, તો એ 2 લાખ રૂપિયા ધારો કે ચાર્જ, આમ તો વધુ હોય પણ 2 લાખ રૂપિયા ચાર્જ. તો એવા ખર્ચને સાઇન બોર્ડનો ખર્ચ કહેવાય, જે એક વખત થાય પણ એનો લાભ લાંબા સમય સુધી મળે, બરોબર. તો એને પ્રસાર કહેવાય, પ્રસાર એમ કહેવાય છે સાઇન બોર્ડનો ખર્ચ. અચ્છા, એમ બીજું નામ જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ, જાહેરાત માટેનો ખર્ચ તમે કરો જેનો લાભ તમને લાંબા સમય સુધી મળતો હોય, તો એવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. અને દરેક ખર્ચની બાકી કેવી હોય છે, તો કે ઉધાર હોય છે. દરેક ખર્ચની બાકી અહીંયા ઉધાર હોય છે એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો 12મો પારિભાષિક શબ્દ પૂર્ણ થાય છે. તમને એક્ઝામમાં 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછી શકાય છે કે ખર્ચ એટલે શું, તેના પ્રકારો જણાવો. તો ત્રણેય પ્રકારના નામને ડિટેલ લખતા, પણ જો 1 માર્કમાં ખાલી પૂછે તો કોઈ એક પૂછે, 2 માર્કમાં એ પૂછી શકે છે પારિભાષિક શબ્દ, જનરલી 2 માર્કમાં એક પૂછાય. તો મહેસૂલી ખર્ચ તમને પૂછાય, મૂડી ખર્ચ પૂછાય,
તો એ તમારે લખવાનું થાય પ્રસારિત મહેસૂલી કરતું છે એ લખવાનું થશે બરાબર છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 13 છે નુકસાન લોસ નુકસાન કોને કહેવાય એની વાત કરી તેમાં લે કે કોઈ પણ લાભ મેળવ્યા વિના ગુમાવેલ રકમને નુકસાન કહે છે કોઈ પણ લાભ મેળવ્યા વિના ગુમાવેલ રકમને શું કહેવાય છે નુકસાન કહે છે કઈ પણ લાભ પ્રાપ્ત નથી થતા અહીંયા તમારે રકમ ગુમાવવી પડે છે તો એને નુકસાન તરીકે ઓળખવામાં આવે છે લખ્યું કોઈ પણ લાભ મેળવ્યા વિના ગુમાવેલ રકમને નુકસાન કહે છે લોસ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 14 છે આવક રિસીપ્ટ અથવા ઇન્કમ બીજું નામ ઇન્કમ પણ છે આપણા સિલેબસમાં રિસીપ્ટ એટલે આવક એવું છે સ્પેલિંગ એટલે રિસીપ્ટ લખવાનું થશે રિસીપ્ટ એટલે આવક કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ દ્વારા મળતી રકમને આવક કહે છે અને તેના પણ બે પ્રકાર છે આવક એટલે શું તો કે ભાઈ કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ દ્વારા કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરેલી હોય તો એ ધંધાકીય પ્રવૃત્તિઓ દ્વારા મળતી રકમને શું કહેવાય આવક કહેવાય છે અને એના પણ કેટલા પ્રકાર છે તો કે બે પ્રકાર છે એમ કહેવામાં આવે છે ફરીથી કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ દ્વારા મળતી રકમને આવક કહે છે તેના બે પ્રકાર છે એમાં નંબર 1 મહેસૂલી આવક એટલે કે રેવન્યુ રિસીપ્ટ રેવન્યુ રિસીપ્ટ કોને કહેવાય એની વાત કરીએ ધ્યાન આપજો ધંધાના આનુષંગિક આનુષંગિક એટલે કેવા તો કે સહાય જે ધંધાના વ્યવહારો છે તો એ ધંધાના આનુષંગિક વ્યવહાર તો ધંધાના આનુષંગિક મીન્સ સહાયક વ્યવહારો દ્વારા મળતી રકમને મહેસૂલી આવક કહે છે પ્રિય વિદ્યાર્થી મિત્રો ધંધાના આનુષંગિક મીન્સ સહાયક વ્યવહારો દ્વારા મળતી રકમને મહેસૂલી આવક દાખલા તરીકે ભાડાની આવક ભાડાની આવક છે કેવી આવક છે મહેસૂલી આવક જે વારંવાર થતી હોય તો એ મહેસૂલી આવક છે બરાબર તો કમિશન મળવું ભાડું મળવું આ બધું શું છે મહેસૂલી આવક છે ધંધાના વ્યવહારો દ્વારા સતત થતી જોવા મળે છે ફરીથી ધંધાના આનુષંગિક આનુષંગિક એટલે કેવા સહાયક સહાયક વ્યવહારો દ્વારા મળતી રકમને મહેસૂલી આવક કહેવાય છે દાખલા તરીકે જોઈએ તો ભાડાની આવક તો ભાડાની જે કઈ આવક થશે એને આપણે શું કહેશું મહેસૂલી આવક ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોમન 2 છે મૂડી આવક તો મૂડી આવક કોને કહેવાય કેપિટલ રિસીપ્ટ એટલે શું તો સાવ સહેલી વાત છે કે મિલકત વહેંચતા થતી આવકને મૂડી આવક કહેવાય છે મિલકત વહેંચતા થતી આવકને મૂડી આવક કહેવાય છે દાખલા તરીકે યંત્ર વેચાણનો નફો આ યંત્ર છે અપ્રચલિત થઈ ગયું અને ચોપડી કિંમત છે એની દાખલા તરીકે 12,000 હોય ને તમે 15,000 માં લઈ તો 3,000 વધારાની આવક કેવી આવક મૂડી આવક એટલે લખ્યું મિલકત વહેંચતા થતી આવકને મૂડી આવક કહે છે દાખલા તરીકે યંત્ર વેચાણનો નફો છેલ્લે લખવાનું છે તમામ આવકની બાકી કેવી હોય જમા હોય છે મીન્સ આવક બધી જમા થાય ખર્ચા બધાય ઉધાર થશે દરેક ખર્ચની બાકી ઉધાર હોય ત્યારે દરેક આવકની બાકી કેવી હશે જમા હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આયા 14 મેઇન પારિભાષિક શબ્દો આપણા પૂર્ણ થાય છે તમે વ્યવસ્થિત રીતે તમારી ફેરબુકમાં આ લખી લેવાનું છે વ્યવસ્થિત રીતે પાકું કરી લેવાનું છે જેથી આપણને આગળ વાંધો આવે નહીં અભ્યાસમાં સરળતા રહે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ વેરી મચ